અસલામ વરમતુલ્લા વબરકાતું ધોરણ દસ વિષય બે માં પ્રશ્ન એક વિશે ચર્ચા કરીશું આ વિડિયોમાં આપણે અગિયાર પોઈન્ટ ત્રણ રચના અને પછી સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેની પહેલી રચના વિશે માહિતી મેળવીશું હું સૈયદ તો પહેલા આપણે આ વિડીયોમાં અગિયાર પોઈન્ટ ત્રણ રચના જે તમને ચોપડીમાં ઉદાહરણ સ્વરૂપે સમજ આપી છે તો એના વિશે પહેલા આપણે માહિતી મેળવીએ તો રચના એવી છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો તો આપણે આ જે રચના છે એના ઉપરથી કૃત્ય લખતા હોઈએ છીએ કે ઓ કેન્દ્ર વર્તુળ અને તેની બહારનું બિંદુ પી આપ્યું છે બિંદુ પીમાંથી વર્તુળના બે સ્પર્શકની રચના કરવી છે તો આપણે પહેલા આ રચના કરીએ પછી રચનાના મુદ્દા જોઈશું તો અહીં આકૃતિમાં તમે વર્તુળ જોઈ શકો છો અને આ વર્તુળનું જે કેન્દ્ર છે એને આપણે ઓ નામ આપીશું ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે અને એની બહાર કોઈ બિંદુ પી છે તો બિંદુ પી હું અહીં તરફ લઉં છું આ બિંદુ પી છે બહારની તરફ બિંદુ બી છે તો આ જે બિંદુ છે બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો દોરવાના છે તો એના માટે હું ઓપીને જોડી દઈશ આ રીતે ઓપીને જોડી દીધો ત્યાર પછી ઓપી જેટલું જ માપ લઈએ અને ઓપીના લંબ વિભાજકની રચના કરવાની છે તો હું ઓપીની જે રેખાખંડ આપ્યો છે એ રેખાખંડથી સહેજ અડધેથી ઓછું માપ લઈશ અડધેથી સહેજ વધુ માપ લઈ ઉપરના અર્ધા તલમાં અને નીચેના અર્ધ તલમાં ઓને કેન્દ્ર લઈ ચાપ મારવાના અને પછી પીને કેન્દ્ર લઈ ચાપ મારી તો આપણે આ રીતે બે છેદ બિંદુઓ મળશે હવે આ છેદ બિંદુઓમાંથી આપણે રેખા પસાર કરી તો આ જે રેખા છે આ જે રેખા છે એ રેખા એ અહીં ઓપીને ક્યાં છેદે છે તો એમ બિંદુમાં છેદે છે હવે ઓ જેટલું માપ લઈ તો ફરીથી ફરી એડજસ્ટ કરવાનું ઓ જેટલું માપ લઈ કોને કેન્દ્ર લેવાનું છે બિંદુ એમને કેન્દ્ર લઈ આપણે વર્તુળ રચવાનું છે તો આ રીતે વર્તુળ રચાશે તમારું તો આ રીતે જે વર્તુળ રચાય છે એ વર્તુળ એ આપેલ ઓ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે છે તો અહીં છેદે છે તો ત્યાં નામ આપણે આપી દઈશું બિંદુ ક્યુ નામ આપી દઈએ અને અહીં નીચેની તરફ જ્યાં ના છેદે છે ત્યાં બિંદુ આર નામ આપી દઈએ તો બિંદુ પીમાંથી આપણે રેખાખંડ પસાર બિંદુ પીમાંથી આપેલ છેદ બિંદુમાંથી આપણે કિરણ પસાર કરીએ તો આ કિરણ પી ક્યુ ઓ ઓ કેન્દ્રનો સ્પર્શક બન્યો આ જ રીતે બિંદુ કિરણ કિરણ પસાર કરીએ તો એ વર્તુળનો સ્પર્શક છે તો આપણે બહારના બિંદુ માંથી વર્તુળના સ્પર્શકો આ રીતે દોરી શકીએ છીએ અહીં આપણે અગિયાર પોઈન્ટ ત્રણ વિશે માહિતી મેળવી તો હવે અગિયાર પોઈન્ટ ત્રણના મુદ્દા જોઈ લઈએ રચનાના મુદ્દા કે ઓ પી જોડો અને તેને દુભાગો તો અહીં તમને જે પ્રમાણે લખાણ આપ્યું છે ચોપડીમાં એ જ પ્રમાણે લખ લખ્યું છે કે પીઓ જોડો અને તેને દુભાગો અને પીઓનું મધ્ય બિંદુ આપણે એમ છે એમ કેન્દ્ર અને એમોને ત્રીજા લઈ એક વર્તુળ દોરો તે આપેલા વર્તુળને ક્યુમાં છેદે છે ક્યાં છેદે છે ક્યુ અને આરમાં છેદે છે તો ક્યુ અને આરમાં છેદે છે પિક્યુ અને પિયાને જોડી દીધા આમ પિક્યુ અને પિયા માંગેલા બે સ્પર્શક છે તો આ રીતે આપણે આ રચના પૂર્ણ કરી હવે અગત્યનો પોઈન્ટ જે જોવાનો છે આ પણ તમારે મહત્ત્વનો મુદ્દો છે જ આ રચના પણ તમારે આપેલ અભ્યાસક્રમમાં છે એટલે જોવાની રહેશે અને સારી રીતે દોરવાની છે તમારે નોટબુકમાં હવે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલાં રકમ કે અગિયાર પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર એકની રકમ છ સેમી વાળું વર્તુળ દોરો તેના કેન્દ્રથી દસ સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેની લંબાઈ માપો આપણે પ્રશ્ન પરથી જ કૃત્ય લખતા હોઈએ છીએ તો પ્રશ્ન પરથી કૃત્ય લખી દઈએ કે છ સેમી વાળું વર્તુળ દોરો અને તેની બહારના ભાગમાં બિંદુ પી એવું લો એવું લો કે જેથી ઓપી બરાબર દસ થાય ત્યારબાદ બિંદુ પીમાંથી વર્તુળના સ્પર્શકોની જોડ રચો અને તેમની લંબાઈ માપો તો હવે આપણે પહેલાં રચના દોરીએ અને ત્યાર પછી રચનાના મુદ્દા લખીશું તો જોઈ શકો છો આપણે છ સેમી વાળું વર્તુળ દોરવાનું છે તો પહેલાં છ સેમી ત્રિજ્યાનું વર્તુળ હું પે જાળું કરી દઉં છું તમારે પણ જે રીતે દોરવું હોય એ રીતે દોરી શકો છો છ સેન્ટીમીટર માપ લઈશું પરિકર ને ફૂટપટ્ટી પર ગોઠવીશું અને છ સેન્ટીમીટર જેટલું માપ લઈએ પહેલાં તો આ રીતે આપણે છ સેન્ટીમીટર જેટલું માપ લઈશું આ જોઈ શકો છો છ સેન્ટીમીટર જેટલું માપ છે હવે અહીં એક વર્તુળ રચીશું તો આપેલ વર્તુળ તમે જોઈ શકો છો છ સેન્ટીમીટર જેટલું માપ લઈ વર્તુળ આપણે દોરેલું છે હવે આ વર્તુળને આપણે કયું નામ આપીએ છીએ તો બિંદુ ઓ નામ આપી દઈશું તો ઓ અને આ અહીંયા તો તમે જુઓ માપી જુઓ તો આ કેટલા માપ છે છ સેન્ટીમીટર ત્રીજાવાળું આપણે વર્તુળ દોરેલું છે હવે આપણે એવું બિંદુ એવું બિંદુ બહાર લેવાનું છે એની બહારના ભાગમાં બિંદુ પી એવું લો કે જેથી ઓપી બરાબર દસ થાય તો આપણે વર્તુળા જે કેન્દ્ર છે કેન્દ્રથી દસ સેમી આગળ બિંદુ પી લઈશું અહીંયા જુઓ તો આ રીતે અહીં બિંદુ પી લઈએ તો ઓપીનું માપ કેટલું થાય છે બરાબર શૂન્યથી લઈને દસ સેન્ટીમીટરનો આપણે એક રેખાખંડ દોરીએ એટલે કે ઓપી બરાબર દસ સેન્ટીમીટર થાય તો આ રીતે રેખાખંડ ઓપી દસ સેમીનો થયો એટલે બિંદુ બી એ વર્તુળના બહાર થઈ ગયું હવે આપણે બિંદુ પીમાંથી વર્તુળના સ્પર્શકો રચવાના છે તો વર્તુળના સ્પર્શકો રચવા માટે આપણે જે રેખાખંડ દોર્યું છે એ રેખાખંડના અડધાથી સહેજ વધુ માપ લઈ લંબ દ્વિભાજકો રચવાના તો ઓને કેન્દ્ર લઈ પહેલાં ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધ તલમાં ચાંપ રચીએ અને એ જ રીતે પછી પીને કેન્દ્ર લઈ ઉપરના અર્ધ તલમાં અને નીચેના અર્ધ તલમાં ચાપ રચીએ હવે આમાંથી આપણે બંને છેદબિંદુઓમાંથી રેખા પસાર કરીએ તો આ રીતે રેખા પસાર કરીએ આ રેખા એ આપેલ ઓપીને જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ એમ નામ આપી દઈશું તો આ રીતે બિંદુ એમ નામ આપી દઈશું હવે આપણું પરિકર જે છે પરિકરને બિંદુ એમ પર મૂકવાનું અને ત્રિજ્યા કેટલી લેવાની ઓ જેટલી ત્રિજ્યા લેવાની એટલે આપણું પરિકરને બરાબર એડજસ્ટ કરવાનું અને એમને કેન્દ્ર અને ઓ એમ જેટલી ત્રિજ્યા બરાબર એક્ઝેક્ટ પર મૂકવાનું અને એમ પર મૂકવાનું તો આ રીતે આપણે હવે આમાંથી વર્તુળ દોરીશું તો આ જે વર્તુળ છે એ બિંદુ પી માંથી પસાર થાય છે જોઈ શકો છો અને અહીં ઓમાંથી પસાર થાય છે તો હવે આ બિંદુ જે પી હતું એ બિંદુ પીમાંથી આપેલ વર્તુળને સ્પર્શકો તો આ જે ઓએમ એમ આપણે જે વર્તુળ દોર્યું એ પહેલાં વર્તુળને જ્યાં છેદે છે ત્યાં તો બે બિંદુઓમાં છેદે છે તો આ બે બિંદુઓને નામ આપી દઈએ તમારે જે કંઈ નામ આપવા હોય તે નામ આપી શકો છો હું અહીં એ અને બી નામ આપી દઉં છું તો બિંદુ એ અને બિંદુ બી હવે માત્ર ફૂટપટ્ટીની મદદથી પી એને જોડી દેવાનો છે તો આ પી એ આપેલ ઓ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે છે અહીં અને એનો સ્પર્શક છે એ જ રીતે પી બીમાંથી આપણે આ રીતે કિરણ પીવી પસાર કરીએ અથવા તો રેખા પણ પસાર કરી શકાય તો આ જે પી બી છે એ પી એ વર્તુળનો સ્પર્શક છે તો આ રીતે આ રચના અહીં પૂર્ણ થઈ તો ખૂબ જ સહેલી રચના છે હવે રચનાના મુદ્દા જોઈ લઈએ તો રચનાના મુદ્દા આપણે જે રીતે રચના દોરવા માટે કાર્ય કર્યું છે એ જ રીતે રચનાના મુદ્દા લખવાના રહેશે કે કઈ રીતે રચના લખવાની છે રચનાના મુદ્દા કે છ સેમી ત્રીજાવાળું ઓકેન્દ્રિત વર્તુળ દોરો જે આપણે ઓકેન્દ્રિત વર્તુળ દોર્યું પછી ઓપી બરાબર દસ સેમી થાય તેવું બિંદુ પી વર્તુળના બહારના ભાગમાં મળે છે તો ઓપી બરાબર હું આમ આ રીતનાને ફેરવી દઉં છું ઓપી જે છે ઓપી દસ સેમીનો આપણે લીધો અને બિંદુ પી એના બહારના ભાગમાં મળે છે હવે ઓપીનો લંબ દ્વિભાજક આપણે આ રીતે દોર્યો અને તેનું મધ્ય એમ મેળવ્યું એમ કેન્દ્ર અને ઓએમ એમ ત્રીજાવાળો વર્તુળ દોરો જે ઓ કેન્દ્રવાળા વર્તુળને એ અને બીમાં છેદે છે આમ પી એ અને પી બીને જોડી દો એટલે આપણે આ રીતે રચના અહીં રચનાના મુદ્દા લખ્યા આમ પીએ અને પીબીએ માંગ્યા મુજબના સ્પર્શકો છે અને તેમની લંબાઈ માપવા કીધી હતી તો આપણે લંબાઈ માપીએ તો અહીં ઝીરોથી તમે માપી શકો છો તો એક્ઝેક્ટ તમને જોઈ શકાય છે કે બિંદુ ઓ પાસે કેટલું છે આઠ સેન્ટીમીટર જેટલું માપ છે તો બંને સ્પર્શકોની જે લંબાઈ છે પીએ અને પીબીની લંબાઈ આઠ સેમી થાય તો અહીં આપણી રચનાના મુદ્દા પૂર્ણ થયા તો આ રચના વ્યવસ્થિત તમારે નોટબુકમાં બે વાર દોરી એની પ્રેક્ટિસ કરવી ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ